स्टैंडर्ड 5 सब्जेक्ट इंग्लिश। तो विद्यार्थी मित्रों, आजे इंग्लिश में यूनिट 6 आई स्टडीड हेल्पिंग हैंड्स विषय अभ्यास करीशू। तमे यूनिट ना टाइटल पर समझी सको कि आप आ यूनिट में पास्ट टेन्स एटले के भूतकाळ विषय शीखवानू छे। तो एक्टिविटी 1 एमा पोयम आपी छे, इंसी विंसी स्पाइडर क्लाइम्ड अप द स्पाउट, डाउन केम द रेन एंड वॉश्ड द स्पाइडर आउट, आउट केम द सन एंड ड्राइड अप ऑल द रेन, इंसी विंसी स्पाइडर क्लाइम्ड अप द स्पाउट अगेन। आ પોયમમાં એક કરોળિયો છે જે વારંવાર ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે અને છતાં પણ વરસાદના લીધે નીચે પડી જાય છે। ત્યારબાદ છે એક્ટિવિટી 2 એ, ચિત્ર જુઓ અને તમારા શિક્ષક તેનું વર્ણન કરે તે સાંભળો। ટુડે એટ ભોલાભાઈઝ ફાર્મ, ટુડે આજે ભોલાભાઈના ખેતરે। તો અહીં તમે અલગ અલગ લોકોને અલગ અલગ કામ કરતા જોઈ શકો છો। तो अँ डाबी साइड पेलू है रघु ने नीचे लखेलू है प्लाउगिंग द फील्ड। रघु इज प्लाउगिंग द फील्ड एट कि रघु खेतर खेड़ी रो। त्यारबाद है कोकिलाबेन अने से मिल्किंग द काउ। तो कोकिलाबेन इज मिल्किंग द काउ एट कि कोकिलाबेन गाय डोही रहा है। त्यारबाद है मंजूबेन अने नीचे से फीडिंग चिकन्स एट कि मंजूबेन इज फीडिंग चिकन्स। तो મંજુબેન મરઘીઓને ખવડાવી રહ્યા છે। ત્યારબાદ બાજુમાં છે બિલકીબેન અને ભોલાભાઈ પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ। તો બિલકીબેન એન્ડ ભોલાભાઈ આર પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ। બિલકીબેન અને ભોલાભાઈ ચોખાને કંતારના કોથળામાં ભરી રહ્યા છે। એની ઉપર છે રામુ પિકિંગ મેંગોઝ, એટલે કે રામુ ઇઝ પીકિંગ મેંગોઝ। રામુ કેરીઓ છૂટી રહ્યો છે અથવા તોડી રહ્યો છે। એની ઉપર છે કનુ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ। તો કનુ ઇઝ ટેકિંગ કોકોનટ ઇન ધ કેમલ કાર્ટ। તો કનુ નારિયેલને ઊંટ ગાડીમાં લઈ જઈ રહ્યો છે। ત્યારબાદ એક્ટિવિટી 2 બી છે, ભોળાભાઈના ખેતરે ગઈકાલે કોણે શું કામ કરતું હતું તે સાંભળો અને વાંચો। આપણે આગળ જોઈ ગયા ટુડે કે આજે ભોળાભાઈ શું કરતા હતા તેના વિશે, અને આ ગઈકાલે ભોળાભાઈના ખેતરમાં કોણ શું કામ કરતું હતું તે વિશે છે। તો યસ્ટરડે કનુ પીકડ મેંગોઝ, તો ગઈકાલે કનુએ કેરીઓ તોડી હતી। રામુ ટુક કોકોનટ્સ ટુ ધ માર્કેટ, રામુ નારિયેને માર્કેટમાં લઈ ગયો હતો। મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ, મંજુબેન અને ભોલાભાઈએ જૂટ બેગમાં કંતાના કોથળામાં ચોખા ભર્યા હતા। યસ્ટરડે જાનકી પ્લાઉડ ધ ફીલ્ડ, તો ગઈકાલે જાનકીએ ખેતર ખેડ્યું હતું। અને રઘુ ટુક ધ શીપ ટુ ધ જંગલ, અને રઘુ ઘેટાઓને જંગલમાં લઈ ગયો હતો। ત્યારબાદ છે એક્ટિવિટી 3, જૂથમાં કામ કરો। એક્ટિવિટી 2 એ અને એક્ટિવિટી 2 બી સરખાઓ, ઉદાહરણ પ્રમાણે દરેક વ્યક્તિનું કાર્ય લખો। તો અહીં પહેલું ઉદાહરણ છે, નામ આપેલું છે અને એ વ્યક્તિએ યસ્ટરડે એટલે ગઈકાલે શું કામ કર્યું હતું અને ટુડે આજે શું કામ કર્યું હતું તે લખવાનું છે। તો રઘુ, તો આપણે જોયું કે યસ્ટરડેમાં રઘુ ટુક ધ શીપ ટુ ધ જંગલ, તો રઘુ જંગલમાં ઘેટાઓને લઈ જાય છે। અને ટુડેમાં છે આપણે આગળ જોયું કે પહેલું છે રઘુ છે પ્લાઉગિંગ ધ ફીલ્ડ, એ આજે ખેતર ખેડે છે। ગઈકાલે એણે ઘેટાઓને જંગલમાં લઈ જવાનું કાર્ય કર્યું હતું ને આજે ખેતર ખેડવાનું કાર્ય કરેલું છે। ત્યારબાદ છે કનુ, તો કનુએ ગઈકાલે શું કર્યું હતું, તો પીકડ મેંગોઝ, અને આજે તો આપણે જોઈએ અહીં ફરી ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ। ત્યારબાદ છે મંજુબેન, તો મંજુબેન શું કરે છે ગઈકાલે, તો મંજુબેન પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ। અને ટુડેમાં જોઈએ તો મંજુબેન શું કરે છે, તો ફીડિંગ ચિકન્સ, અહીં નીચે આપેલું છે ફીડિંગ ચિકન્સ। એવી જ રીતે તમારે બધા જ વ્યક્તિઓનું ગઈકાલે શું કરેલું કાર્ય અને આજનું કરેલું કાર્ય અહીં ટેક્સ્ટ બુકમાં જ લખવાનું રહેશે। ત્યારબાદ છે એક્ટિવિટી 4, ચિત્ર જુઓ તેની માહિતી સાંભળો અને વાંચો। અહીં એક ચિત્ર આપેલું છે, ચિત્ર પરથી જોઈ શકીએ છીએ કે એક જે છોકરો છે બરાબર તે પોતાના ઘરથી
પ્રાણી સંગ્રહાલય સુધી જવાની એની એક્ટિવિટીઝ અહીં આપેલી છે, જે સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે. તો પહેલું છે લાસ્ટ સન્ડે સ્ટાર્ટ લખેલું છે, ત્યાંથી જોવાનું છે કે લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ ધ ઝૂ. તો ગયા રવિવારે મેં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. તો સૌથી પહેલાં શું કરશે, આઈ લેફ્ટ માય હાઉસ, મેં મારું ઘર છોડ્યું. આઈ ટુક ધ બસ ટુ ધ ઝૂ, મેં પ્રાણી સંગ્રહાલયની બસ લીધી. આઈ પેડ ફોર માય ટિકિટ્સ, મેં મારી ટિકિટ ખરીદી. આઈ શો ધ એલિફન્ટ્સ, મેં હાથીઓને જોયા. આઈ બોટ સમ પીનટ્સ, મેં થોડાક સિંગડાણા ખરીદ્યા. આઈ સો ધ એલિફન્ટ્સ, મેં હાથીઓને જોયા. આઈ એટ સમ પીનટ્સ, મેં થોડાક સિંગદાણા ખાધા. આઈ વેન ટુ ધ મંકી હાઉસ, હું વાંદરાના ઘરે પાસે ગયો. આઈ સો ધ મંકીઝ, મેં વાંદરાઓને જોયા. આઈ લાફ્ડ એટ ધ ગોરિલાસ, મેં ગોરિલાઓ બાજુ હસ્યો. ત્યારબાદ છે આઈ રોડ ધ ઝૂ ટ્રેન, મેં પ્રાણી સંગ્રહાલયની ટ્રેનની સવારી કરી. આઈ લુકડ એટ ધ લાયન્સ, મેં સિંહો તરફ જોયું. આઈ હર્ડ ધ લાયન રોર, મેં સિંહની ગર્જના સાંભળી. આઈ રેન અવે, હું ત્યાંથી ભાગ્યો. આઈ ગોટ લોસ્ટ, હું રસ્તો ભૂલી ગયો. આઈ આસ્ક્ડ ફોર ડાયરેક્શન્સ, મેં દિશા માટે પૂછ્યું, કઈ કઈ સાઈડ જવાનું છે તેના માટે પૂછ્યું. આઈ વોક્ડ ટુ ધ ગેટ, હું દરવાજા તરફ ચાલ્યો. આઈ વોચ્ડ ધ ડોલ્ફિન્સ, મેં ડોલ્ફિનને જોઈ. આઈ સેડ ગુડ બાય ટુ ધ ઝૂ કીપર, મેં પ્રાણી સંગ્રહાલય સાચવનારને આવજો કહ્યું. આઈ હરીડ હોમ, મેં ઘર તરફ દોડ્યો. પછી છે ફિનિશ, એટલે એ પાછો તેના ઘરે જાય છે. ત્યારબાદ એક સરસ મજાની એક્ટિવિટી સ્ટોરી છે, એક્ટિવિટી 6, એ વાર્તા સાંભળો ને વાંચો. હેલ્પ વુલ્ફ. વન્સ અ શેફર્ડ બોય વેન ટુ ધ જંગલ, એક વાર ભરવાડનો છોકરો જંગલમાં જાય છે. હી વોચડ હિઝ ફ્લોક ઓફ શીપ ધેર, તે ત્યાં તેના ઘેટાઓને ટોળા પર નજર રાખે છે. હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન, તે એક બપોરે કંટાળી જાય છે, એટલે કે ને કંટાળો આવે છે. હી હેડ અ ટ્રિક ફોર ફન, તેને મજા માટે એક યુક્તિ સૂજી. હેલ્પ હેલ્પ હી ક્રાઇડ, વુલ્ફ વુલ્ફ આઈ એમ ઇન ડેન્જર, એ મોટેથી બૂમો પાડે છે રડતા જઈને કે મદદ કરો મદદ કરો, વરુ વરુ હું ખૂબ ખતરામાં છું. ધ પીપલ ઇન ધ વિલેજ હર્ડ હિઝ સાઉટ્સ, તો ગામના લોકો તેની આ બૂમો સાંભળી. ધે કેમ રનિંગ ધેર, તેઓ ત્યાં દોડતા આવ્યા. ધ શેફર્ડ બોય લાફ્ડ એન્ડ સેડ ધેર આર નો વુલ્વ્સ, ઇટ વોઝ જસ્ટ ફન, તો ભરવાડનો છોકરો હસે છે અને કહે છે કે ત્યાં કોઈ વરુઓ નથી, હું ફક્ત મજાક કરતો હતો. ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક, તો ગામ લોકો ફરી તેમના કામે વળગી ગયા. બટ ધ શેફર્ડ બોય ક્રાઇડ વુલ્ફ વુલ્ફ 3 more times, પરંતુ એ ભરવાડના છોકરો 3 વાર વરુ વરુ કરીને બૂમો પાડે છે. ધ વિલેજર્સ કેમ ધેર, અને 3 વારે ગામ લોકો તેની બૂમ સાંભળીને ત્યાં જાય છે. એન્ડ 3 more times ધ બોય લાફ્ડ, અને ફરી 3 વાર એ છોકરો હસે છે. હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક, તેને લાગ્યું કે આ એક મોટો મજાક છે. ધ વિલેજર્સ ડીડ નોટ, પણ ગામ લોકોને બિલકુલ મજા આવી નહીં. સૂન આફ્ટર સમ વુલ્વસ રિયલી કેમ, થોડા સમય પછી કેટલાક વરુઓ ખરેખર આવ્યા. ધ શેફર્ડ બોય ક્રાઇડ વુલ્ફ વુલ્ફ બટ ધ વિલેજર ડીડ નોટ કમ, તો ભરવાડનો છોકરો બૂમો પાડીને રડવા લાગ્યો કે વરુ વરુ, પણ ગામ લોકો આવ્યા નહીં. ધ બોય રેન ટુ ધ વિલેજ, તો છોકરો ગામ તરફ દોડે છે. હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ, તે ગામ લોકોને આજીજી કરે છે. ધ વિલેજર્સ સેઇડ વી આર નોટ ફૂલ્સ એન્ડ ધ બોય લોસ્ટ ઓલ હિઝ શીપ, ગામ લોકો કહે છે કે અમે કંઈ મૂર્ખા નથી, કારણ કે અગાઉ એ છોકરાએ 3 વાર એ લોકોને મજાક કરીને ત્યાં બોલાવ્યા હતા. એન્ડ ધ બોય લોસ્ટ ઓલ હિઝ શીપ, અને છોકરો તેના બધા જ ઘેટાઓને ગુમાવે છે. ત્યારબાદ છે એક્ટિવિટી 6B. એક્ટિવિટી 6 એના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો. અ સેફર્ડ બોય
ખાલી જગ્યા ટુ ધ જંગલ. તો વેન્ટ હી ખાલી જગ્યા, ઇટ વોઝ અ ગ્રેટ જોક. તો હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક. ત્રીજું છે હી ખાલી જગ્યા ધ વિલેજર્સ. તો હી, આપણે જોઈશું એમાં આગળના પેરેગ્રાફમાં. હી શાઉટેડ ધ વિલેજર્સ બટ ધ શેફર્ડ બોય, ખાલી જગ્યા વુલ્ફ વુલ્ફ. તો બટ ધ શેફર્ડ બોય ક્રાઇડ વુલ્ફ વુલ્ફ, ધ પીપલ ઇન ધ વિલેજર્સ કેમ ધેર, ધ બોય લોસ્ટ હિઝ શીપ. સાતમું છે બટ ધ વિલેજર્સ, હા